નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં લુન્સીકોઈ ખાતે નવસારીના શિક્ષકો દ્વારા પડતર માંગણીઓ ન સંતોષાતા સરકારના વિરોધમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરી તેમની પડતર માંગો વહેલામાં વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ ગુજરાત સરકારને કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકો દ્વારા અગાઉ આંદોલનો કરવામાં આવ્યા હતા, ત્યારે ત્યારબાદ સરકારે આ આંદોલનો સમેટવા માટે તમામ માંગણીઓ સ્વીકારી હતી. પરંતુ હજુ સુધી જે માંગણી હતી તેનો કોઈ પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો ન હતો. ત્યારે ગુજરાત રાજ્ય મહિલા વિંગના પ્રમુખ સોનલ પટેલ શું કરી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. સોનલ પટેલ, પ્રમુખ ગુજરાત રાજ્ય મહિલા વિંગ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ સંલગ્ન મહિલા વિંગના પ્રમુખ. આજરોજ અમે સરકાર સાથે શિક્ષક સંવર્ગના જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નો તો સ્વીકાર્યા પણ છે સરકારે, છતાં પરિપત્ર કરવામાં સરકારને શું તકલીફ છે એની કોઈ સમજ નથી પડતી. તો આજે અમે રામધૂન કાર્યક્રમ અંતર્ગત જ્યારે પ્રજા પાસે તમે રામના નામે વોટ માંગ્યા છે તો અમે પણ રામના નામથી અમારા હકની માંગણી સરકાર પાસે કરી રહ્યા છે. આ અવાજ ગાંધીનગરમાં બેઠેલા તમામ સરકારના જે કર્મચારીઓ છે એમની સુધી પહોંચે અને અમારી આ માંગણીઓ સ્વીકારાય. બીજું કે એવું પણ છે કે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે સરકાર, ત્યારે જો આ કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિ એટલી જ લાભદાયક હોય તો તમારા ધારાસભ્યો, મંત્રી, આઈએએસ ઓફિસર્સ એની પણ તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરો, શા માટે ત્યાં નથી કરતા અને શિક્ષકો સાથે જ આ અન્યાય થાય છે. તો આ જ્ઞાન સહાયક યોજના જે છે એને બંધ કરીને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થાય, જેથી કરીને શિક્ષક પોતાના ક્ષેત્રમાં કાર્યને ન્યાય આપી શકે. અહીંયા તમામ સંવર્ગના પદાધિકારીઓ છે, સંચાલક મંડળ, આચાર્ય મંડળ, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક વિભાગ, વહીવટી કર્મચારી, તમામ સંવર્ગના અહીં પદાધિકારીઓ ઉપસ્થિત છે. તો અમે એ સાથે બધાની હાજરીમાં સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે અમારા જે કંઈ પ્રશ્નો તમે સ્વીકાર્યા છે તો ખૂબ ઝડપથી એના પરિપત્ર કરો, જેથી કરીને માથે લટકતી તલવાર અમારી દૂર થાય અને અમારા શિક્ષણના ક્ષેત્રને અમે ન્યાય આપી શકીએ. ભવિષ્યમાં આવનારી પેઢી પણ છે એ પણ શિક્ષણ ક્ષેત્રની અંદર કદાચ ત્યારે જ નોકરી કરવા માટે તૈયાર થશે જ્યારે એ લોકોને પણ એમ લાગે કે આ નોકરીની અંદર અમારી કાયમી નોકરી મળશે અને અમે સલામત રીતે નોકરી કરી શકીએ. તો એ માટે આ રામધૂન કાર્યક્રમ અહીં રાખ્યો છે અને એક કાર્યક્રમ દ્વારા સરકાર સુધી અમારો અવાજ અમે પહોંચાડવા માંગીએ છીએ. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહીએ, ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ, 5 સે ઝ્યાદા વેરાઇટીઝ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. ત્યારે માંગણી હજુ સુધી સ્વીકારવામાં આવી નથી, જેથી શિક્ષકોમાં રોષની લાગણી પ્રવૃત્તિ હતી. ત્યારે સરકારે પ્રજા સામે રામના નામે વોટ માંગી સરકારની રચના કરી છે. સરકાર સામે રામધૂન બોલાવી રામના નામે શિક્ષકોની પડતર માંગણીઓ અંગે પરિપત્ર સરકાર વહેલામાં વહેલી તકે બહાર પાડે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે નવસારી જિલ્લાના આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ ઠાકોર શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. આચાર્ય સંઘ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે સેવા બજાવું છું અને સંકલન સમિતિ તરીકે સંકલન સમિતિનો પણ પ્રમુખ છું. અત્યારે જે વાત થઈ તે મુજબ અમારા જે જૂના પ્રશ્નો છે અને એ જૂના પ્રશ્નોમાં ખાસ તો ઓપીએસ, જૂની પેન્શન યોજના, અને એના માટે જ આજે ભેગા થયા છે. બીજું અમારા જે કાયમી શિક્ષકોની ભરતી, 300 રજાનું રોકડમાં રૂપાંતર અને ખાસ કરીને જે વિદ્યાર્થી સંખ્યાનો જે અત્યારે પ્રશ્ન થયો છે એ જે પ્રશ્નો છે જે તે વખતે વચન આપ્યું હતું અને એ વચનોના આધારે એ તાત્કાલિક એના પરિપત્રો થાય અને અમને એના એ મળી જાય એના માટે આજે અમે આચાર્ય સંઘ, શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, તમામ સંઘો અને સંચાલક મંડળના સાથે આજે આ રામધૂન, આજે હનુમાનનો દિવસ છે, આજે રામધૂન માટે હનુમાનજીને પણ પ્રાર્થના કરીને અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી જૂની પેન્શન યોજના એ અમને ફરી આપો, એવી અમારી ખાસ આજની માંગણી છે અને એના માટે રામધૂન છે. અમારી સાથે નવસારી ગુજરાત રાજ્યના મહિલા વિંગના પ્રમુખ સોનલબેન છે અને અમારા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પણ છે,
એમને એ બધાનો ખૂબ અમને સહકાર છે અને આ રીતે અમે આજનો કાર્યક્રમ કરીએ છીએ. સાથે સાથે સરકાર જે જ્ઞાન સહાય યોજના લાગુ કરવા જઈ રહી છે, જેમાં કોન્ટ્રાક્ટ બેઝથી શિક્ષકોને ભરતી કરવામાં આવશે, ત્યારે તેની સામે પણ શિક્ષકોએ પોતાનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે. અને જો સરકાર જ્ઞાન સહાય યોજના શિક્ષકો પર લાગુ કરવામાં આવશે તો તેનો પણ વિરોધ શિક્ષકો દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.